જે સાયન્સ એક્ઝિબિશન હોય છે ને તેમાં જાય છે. ત્યાં તેઓ ફર્સ્ટ એગ્રીકલ્ચર સેક્શન એટલે કે કૃષિ વિભાગમાં જાય છે. હવે આ સેક્શનમાં તેઓ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર વિશે સાંભળે છે. હવે આ મેથડ શું છે તેના વિશે આજે આપણે ડિટેલ સ્ટડી કરીશું. તે ઉપરાંત અન્ય સેક્શન્સમાં શું છે તે પણ આપણે જોવાના છે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. Practices. Nowadays, because of urbanization, we have not enough space to grow trees or plants. Nowadays, એટલે કે આજકાલ, because of એટલે ને કારણે, urbanization એટલે શહેરીકરણ, enough space એટલે કે પૂરતી જગ્યા, to grow એટલે ઉછેરવા માટે, ઉગાડવા માટે. જોઈએ ગુજરાતી. આજકાલ શહેરીકરણના કારણે આપણી પાસે વૃક્ષ અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી. ધેરફોર વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ એન્ડ ફોર ધેટ હાઇડ્રોપોનિક મેથડ ઓફ ગાર્ડનિંગ. ધેરફોર એટલે કે તેથી, ટેરેસ એટલે કે અગાસી, ગાર્ડનિંગ એટલે કે બગીચા માટે, ફોર ધેટ એટલે તે માટે. જે તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તે માટે હાઇડ્રોપોનિક એટલે કે જમીન વિનાની પાણીની ખેતી, એ પદ્ધતિ દ્વારા બગીચો બનાવવો. ઇન ધીસ મેથડ વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક ઓન ધી ટેરેસ. લેયર્સ ઓફ સ્ટોન્સ એટલે કે પથ્થરના થર કરવા, એકબીજાની ઉપર મૂકવા. તે રીતે આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથ્થરના થર કરવા પડે છે, એટલે કે પથ્થરની ઉપર બીજા પથ્થર મૂકવા. તે રીતે વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ. વિથ ધેર હેલ્પ એટલે કે તેની મદદથી છોડ ઊભા રહી શકે છે. આફ્ટર ધેટ પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ અપ્રોપ્રિયેટ ડિસ્ટન્સ. આફ્ટર ધેટ એટલે ત્યારબાદ, પ્લાન્ટેડ એટલે કે રોપવામાં આવે છે, અપ્રોપ્રિયેટ એટલે યોગ્ય, ડિસ્ટન્સ એટલે અંતરે. ત્યારબાદ યોગ્ય અંતરે છોડ રોપવામાં આવે છે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર, અને ત્યાર પછી તેમને પાણી આપો. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ. આપણે તે માટે પીવીસી પાઇપ્સનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બાય હાઇડ્રોપોનિક મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હાઇડ્રોપોનિક પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ છીએ. સમજ પડી ફ્રેન્ડ્સ? આ હાઇડ્રોપોનિક મેથડમાં શું છે કે કોઈપણ શાકભાજી છે, ફળ છે, છોડ છે, એ ઉગાડવા માટે કોઈ જમીનની જરૂર નથી. આપણે તે અગાસીમાં પણ ઉગાડી શકીએ છીએ. અને કેવી રીતે તે આપણે આ મેથડમાં જોયું. કાર્તિક સેઝ ઇટ્સ અ રિયલી વન્ડરફુલ આઈડિયા. કાર્તિક શું કહે છે કે તે ખરેખર ખૂબ જ અદ્ભુત વિચાર છે. થેન્ક યુ પ્રાચી. પ્રાચી, તારો આભાર. મમ્મી સેઝ યા, થેન્ક યુ પ્રાચી. મમ્મી પણ કહે છે કે હા, આભાર પ્રાચી. કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. કાર્તિક, આપણે પણ આપણી અગાસીમાં તે કરીશું. કાર્તિક સેઝ શો મમ્મી. કાર્તિક કહે છે હા, ચોક્કસ મમ્મી. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. ચાલો હવે આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ. મમ્મી સેઝ ઓકે. મમ્મી કહે છે સારું. ધે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. હવે તેઓ એક બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. જોઈએ કયો પ્રોજેક્ટ છે તે. વસંત સેઝ હાય કાર્તિક. હેલો આંટી. હવે બીજો પ્રોજેક્ટ કોનો છે? વસંતનો છે. તો વસંત બોલે છે હે કાર્તિક. હેલો આંટી. કાર્તિક સેઝ હાય. વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? કાર્તિક પૂછે છે કે હે, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? વસંત સેઝ ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બેમ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. વસંત શું કહે છે કે મારા પ્રોજેક્ટનું નામ છે બાંબુ અને કેળા શ્રેષ્ઠ છે. રિયલી બાંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બીકોઝ ધેર આર મેની યુઝિસ ઓફ ઇટ. શું કહે છે કે રિયલી એટલે ખરેખર, અને બીકોઝ એટલે કારણ કે. ખરેખર બાંબુ એક અદ્ભુત છોડ છે. બાંબુ એટલે પેલું વાંસ આવે ને તે.
कारण के तेना घणा बधा उपयोग छे। द बैम्बू इज वेरी स्ट्रॉन्ग, देयरफॉर इट इज यूज टू बिल्ड ब्रिजेस। बांबू खूब ज मजबूत होय छे, देयरफॉर एटले के तेथी ते पोल बांधवामां वपराय छे। बिल्ड एटले के बांधवू, ब्रिजेस एटले के पुल। वी केन मेक मेनी थिंग्स लाइक फेंसिस, फिशिंग रॉड्स, राफ्ट्स, बास्केट्स, फर्निचर्स एक्सेटर। थिंग्स एटले के वस्तुओ, फेंसिस एटले वाड़, फिशिंग रॉड्स एटले के माछली पकड़वा माटेनी लाकड़ीओ, राफ्ट्स एटले तरापा, बास्केट्स एटले के टोपलीओ, एक्सेटर एटले वगैरे। आपणे वाड़, माछली पकड़वा माटेनी लाकड़ीओ, तरापा, टोपलीओ, फर्निचर वगैरे जेवी घणी बधी वस्तुओ बनावी शकीए छीए। अ प्लांट मे ग्रो 8 feet ઓર ઇવન મોર। વાંસનો એક છોડ 80 feet અથવા તેથી પણ વધારે વધી શકે છે, ગ્રો એટલે કે વધી શકે છે। સમટાઈમ્સ ઇટ શૂટ્સ અપ 3 feet ઇન અ સિંગલ ડે। શૂટ્સ અપ એટલે વધી જાય છે, સિંગલ ડે એટલે એક દિવસમાં। કેટલીક વાર તો તે એક દિવસમાં 3 feet જેટલો વધી જાય છે। વસંત આવું સમજાવે છે એટલે કાર્તિક શું કહે છે? ઇટ્સ વન્ડરફુલ, અદ્ભુત। મમ્મી આસ્ક હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ ઇન અ ફ્લ્યુટ। હવે મમ્મી એક ક્વેશ્ચન પૂછે છે કે વાંસળીમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે। પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન થાય છે અને ફ્લ્યુટ એટલે વાંસળી। હવે આપણે લોકો જાણીએ જ છીએ કે વાંસળી શેમાંથી બનાવવામાં આવે છે? વાંસમાંથી। તો અહીં વસંત વાંસનું, બાંબુનું મહત્ત્વ સમજાવે છે એટલે મમ્મી તેને રિલેટેડ ક્વેશ્ચન પૂછે છે। ઓકે, જોઈએ વસંત શું આન્સર આપે છે તે। વસંત આન્સર, ઇટ્સ મેજિક। વસંત જવાબ આપે છે, તે એક જાદુ છે। ધ બેમ્બુ હેઝ જોઈન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટેમ। જોઈન્ટ્સ એટલે કે સાંધા, વે અપ એટલે ઉપર સુધી, સ્ટેમ એટલે કે છોડની જે દાંડી હોય ને તે। જોઈએ ગુજરાતી, બાંબુના છોડની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે। ધ સ્ટેમ ઇઝ હોલો બિટવીન ધ જોઈન્ટ્સ। આ સાંધા વચ્ચેથી બાંબુ પોલું હોય છે। હોલો એટલે કે પોલું, બિટવીન એટલે કે વચ્ચે। સો વી કેન પ્લે ઓન ફ્લ્યુટ, અને તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ। સી ધીસ પિક્ચર્સ, આ ચિત્રો જુઓ। હવે બાંબુ વિશે જાણ્યા પછી કાર્તિકે એક નવો ક્વેશ્ચન પૂછે છે, જોઈએ। કાર્તિક આસ્ક, વોટ અબાઉટ ધ બનાના ટ્રી, તો કેળ વિશે શું છે? વસંત રિપ્લાઈડ, યસ, ધ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ બીકોઝ ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક એન્ડ ફાઈબર્સ આર ઇમ્પોર્ટન્ટ। શું જવાબ હોય છે વસંત? કે હા, કેળ પણ બહુ ઉપયોગી હોય છે, કારણ કે, બીકોઝ એટલે કે કારણ કે, લીવ્સ એટલે કે પાન, ફ્લાવર્સ એટલે ફૂલ, ટ્રંક એટલે થડ, ફાઈબર્સ એટલે રેસા, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વના, કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા મહત્ત્વના છે। બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ। લાર્જ એટલે કે મોટા, પહોળા, ફ્લેક્સિબલ એટલે કે વાળી શકાય તેવા, વોટરપ્રૂફ એટલે કે જેમાં પાણી અંદર ઉતરે નહીં તેવા। જોઈએ ગુજરાતી, કેળના પાન મોટા, વાળી શકાય તેવા અને તેમાં અંદર પાણી ઉતરતું નથી। સો ધે આર યુઝ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ્સ। ફૂડ કન્ટેનર એટલે કે ખાવાનું ભરવાના વાસણો, પ્લેટ્સ એટલે થાળી, તેથી તે ખાવાના વાસણો અથવા થાળી તરીકે વપરાય છે। ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડિશીઝ। કપ્સ એટલે કે વાટકા, પેપર્સ એટલે કે કાગળ, ડિશીઝ એટલે કે થાળીઓ, તે વાટકા, કાગળ અને થાળીઓ બનાવવામાં પણ ઉપયોગી છે। ફ્રેન્ડ્સ, આપણે જાણીએ જ છીએ કે સાઉથ ઇન્ડિયામાં એટલે એમાં પણ ખાસ કરીને કેરાલામાં
કેળના પાન પર જ લોકો જમે છે, બરાબર છે? કેળની આટલી બધી ઇન્ફોર્મેશન જાણીને મમ્મી બોલે છે, મમ્મી સેઝ રિયલી યુઝફુલ, ખરેખર ઉપયોગી. આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના. મેં એવું સાંભળ્યું છે કે આપણે કેળમાંથી સાડી બનાવી શકીએ છીએ. ઇઝ ઇટ ટ્રુ? શું તે સાચું છે? વસંત આન્સર યસ ઇટ ઇઝ રાઇટ. વસંત જવાબ આપે છે, હા તે સાચું છે. ધ નેપાલીઝ ગીવ ધ રફ મટીરિયલ ટુ રગમાર્ક, એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર. નેપાળી લોકો કાચો માલ રગમાર્ક કંપનીને આપે છે કે જે બાળ મજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. નેપાલીઝ એટલે નેપાળી લોકો, રફ મટીરિયલ એટલે કાચો માલ, ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા, એન્ડ ચાઇલ્ડ લેબર એટલે કે બાળ મજૂરી. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વ્યૂ ઇન્ટરનેશનલ. તે સંસ્થા ગુડ વ્યૂ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે, નોન એઝ એટલે તરીકે પણ. ધે મેક ક્લોથ્સ, તેઓ કપડાં બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ અબોલિશ ચાઇલ્ડ લેબર. આ સંસ્થા બાળ મજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે. ટુ અબોલિશ એટલે નાબૂદ કરવી. ઇન તમિલનાડુ વિવર્સ વ્યૂ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીઝ. તમિલનાડુમાં વિવર્સ એટલે વણકરો, વ્યૂ એટલે વણીને, ફાઇબર્સ ઓફ બનાના એટલે કેળના રેસા. તમિલનાડુમાં વણકરો કેળના રેસા વણીને સાડી બનાવે છે. હવે વસંતનો આવો સરસ જવાબ સાંભળીને મમ્મી ખુશ થઈ જાય છે અને બોલે છે, મમ્મી સેઝ રિયલી વન્ડરફુલ, ગુડ જોબ વસંત. મમ્મી શું કહે છે કે ખરેખર અદ્ભુત, શાબાશ વસંત. વસંત સેઝ થેન્ક યુ આંટી. વસંત કહે છે થેન્ક યુ આંટી. કાર્તિક સેઝ લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી. કાર્તિક હવે તેની મમ્મીને કહે છે કે મમ્મી ચાલો હવે આપણે છેલ્લા વિભાગમાં જઈએ. મમ્મી સેઝ શ્યોર. મમ્મી કહે છે ચોક્કસ. ધે રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ ધ સાયન્સ પ્રોજેક્ટ. હવે તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે. રીચ એટલે કે પહોંચે છે. જોયું ફ્રેન્ડ્સ, તો સાયન્સ એક્ઝિબિશનમાં કાર્તિક અને તેની મમ્મી સૌથી પહેલાં તો જાય છે એગ્રીકલ્ચર સેક્શનમાં. આ સેક્શનમાં તેઓ શેના વિશે ઇન્ફોર્મેશન મેળવે છે? હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. ઓકે, નેક્સ્ટ એ લોકો જાય છે એન્વાયરમેન્ટ સેક્શનમાં. ત્યાં તેઓ શું સમજે છે, શું શીખે છે? ઇમ્પોર્ટન્સ ઓફ બેમ્બો એન્ડ બનાનાઝ. એન્ડ લાસ્ટ તેઓ જાય છે હેલ્થ પ્લસ સેક્શનમાં. હવે હેલ્થ પ્લસ સેક્શનમાં તેઓ કોને મળશે, ત્યાં શું નવી ઇન્ફોર્મેશન મેળવશે, તે બધું જ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, હવે આજનું થોડું હોમવર્ક નોંધી લો. હોમવર્ક: રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપેલો પેરેગ્રાફ વાંચો અને તેના પરથી પ્રશ્નોના જવાબ લખો.